जय गुरुदेव विद्यार्थियों, धोरण 10 विज्ञान लेसन 9 पेज नंबर 145 तमारो आजनो क्वेश्चन छे, ज्यारे वटाणाना बे छोड़मां एक विकल्पी जनन युग्मना स्थाने बे विकल्पी जनन युग्मनो अभ्यास करवामां माटे संकरण करावामां आवे तो शुं थाय। बटा आ प्रश्न ने बीजी रीते पूछाय, बे जनीनोनु वारसा गमन समझावो। पेन्सिल थी तमारे पण जे तमारी पासे टेक्स्ट बुक होय त्यां लखी शकाय छे। तो बेटा एनो आंसर छे, पीळो रंग अने गोळाकार बीज धरावता छोड़ जो लीलो रंग अने खरबचड़ा बीजनी साथे संकरण करावामां आवे तो प्राप्त संतति केवी होय। बराबर, आपणे आवी रीते लखशुं, पीळो रंग अने गोळाकार बीज धरावता छोड़ जो बे जनीनो आव्या, लीलो रंग अने खरबचड़ा बीज धरावता छोड़नी साथे संकरण करावामां तो प्राप्त संतति। नीचे मुजब होय, पहेलो पॉइंट। હવે બીજો પોઈન્ટ, F1 પેઢીના બધા છોડ પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા હશે, કારણ કે પીળો રંગ અને ગોળાકાર બીજ છે એ પ્રભાવી લક્ષણ છે। તો તમારી સમક્ષ એક આકૃતિ બનાવું છું, આ ગોળાકાર બીજ છે અને પીળો રંગ છે, બરાબર। હવે આ ખરબચડું બીજ છે, પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવતા છોડનો જો લીલો રંગ અને ખરબચડા બીજ ધરાવતા છોડની સાથે સંકરણ કરાવવામાં આવે તો શું થાય? બરાબર, છોડ કેવો છે એના ઉપર ધ્યાન આપો, આ રંગ છે લીલો। હવે બેટા તમે જોશો કે F1 પેઢીના બધા છોડ પીળો રંગ અને ગોળાકાર બીજ ધરાવશે। આ F1 અહીંથી મેં સંતતિ લીધી, બરાબર, તો રંગ પીળો છે અને બીજ પણ કેવો છે, ગોળાકાર છે। જો આકૃતિમાં ગોળાકાર દર્શાવ્યું, પછી ની અમારે ગોળાકાર લખવાની જરૂર ન પડે, આ ખરબચડું દર્શાવી દીધું। હવે શું કીધું ખબર છે? જ્યારે આ પરંતુ કાઢી નાખો, પરંતુ શબ્દ ઉપર પેન્સિલ ફેરી નાખવાની છે, પીળો રંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ છે। પ્રભાવી લક્ષણ કોણ છે? પીળો રંગ અને ગોળાકાર, આને પ્રભાવી લક્ષણ કહેવાય, આને પ્રચ્છન્ન લક્ષણ કહેવામાં આવે, પ્રચ્છન્ન એટલે છૂપું કે જે અભિવ્યક્ત થતું નથી। હવે સ્ટુડન્ટ્સ, F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલનથી F2 પેઢીની સંતતિ પ્રાપ્ત થાય, બરાબર, પ્રાપ્ત થાય, ત્યાં પૂર્ણ વિરામ, આ નથી લખવાનું। હવે F1 સંતતિના છોડ વચ્ચે સ્વફલન, આ F1 સંતતિનો છોડ એટલે કેવો? પીળો અને ગોળાકાર, અહીંયા પણ કેવો? પીળો અને ગોળાકાર, બરાબર। હવે થાશે શું? પીળો રંગ પ્રભાવી છે એટલે R I, અને ગોળ છે એટલે રાઉન્ડ, ગોળ છે એટલે કેવો છે બેટા? રાઉન્ડ, રાઉન્ડ રાઉન્ડ, અને પીળો એટલે આવી રીતના R Y। હવે બેટા એનું પ્રચ્છન્ન લક્ષણ છે ને એ બીજી ABCDના અક્ષરથી વ્યક્ત થાય છે, આ કેપિટલ છે, આ સ્મોલ છે। તો અહીંયા જે સંતતિ આવશે એનું જે જનીન બંધારણ છે દીકરા, એ કેપિટલ સ્મોલ, કેપિટલ અને સ્મોલ આવશે, કારણ કે એના લક્ષણો આવશે પણ અભિવ્યક્ત થતા નથી। હવે એની સંકરણ કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, આનું ટેસ્ટ ક્રોસ કર્યું। હવે F1 પેઢી છે, આ પિતૃ પેઢી છે, પી પેઢી છે, હવે આનો ટેસ્ટ ક્રોસ કર્યો F1 પેઢી સાથે। હવે આનો જો F1 પેઢી સાથે ટેસ્ટ ક્રોસ કરો ને બેટા, તો આવી રીતે કુલ 16 પરિણામો પ્રાપ્ત થશે, આપણે કોઈ ઉતાવળ નથી, આવી રીતે કુલ 16 પરિણામ પ્રાપ્ત થશે। તમારા લોકોએ ફૂટ અને પેન્સિલનો ઉપયોગ કરવો, તમને મજા આવશે ભણવામાં। હવે બેટા
કોઈ જાતની ઉતાવળ નથી. અહીંયા બંને લક્ષણ કેપિટલ આવે તો અહીંયા બંને લક્ષણ કેપિટલ આવશે. અહીંયા કેપિટલ અને સ્મોલ આવશે તો અહીંયા કેપિટલ અને સ્મોલ આવશે. હવે અહીંયા સ્મોલ અને કેપિટલ આવશે, સ્મોલ અને કેપિટલ આવશે, બંને સ્મોલ આવશે, બંને સ્મોલ આવશે. એકદમ નિરાતા ચાર રીતે આપણે આ જનીનો લખી શકીએ. બંને પ્રભાવી, બંને પ્રછન્ન, પ્રછન્ન પ્રભાવી, પ્રભાવી પ્રછન્ન, પ્રછન્ન પ્રભાવી, એવી રીતે. હવે આ ચારે ચાર ભેગા થયા, આર આર, વાય અને વાય, આ બે ભેગા થયા, આર આર, વાય અને વાય, આનો વર્ગ, આર અને આર, વાય અને વાય, આર અને આર, વાય અને વાય. હવે જુઓ બેટા, આ બે કેપિટલ છે એટલે એનો રંગ કેવો હશે? અહીંયા પીળો. અને આકાર કેવો હશે? ગોળ, ગોળ. એક કેપિટલ છે ને એટલે પીળો, ગોળ, પીળો, ગોળ અને પીળો. કારણ કે એક કેપિટલ હોય એટલે પોતાનો પ્રભાવ દર્શાવે. હવે બેટા અહીંયા કેપિટલ, કેપિટલ, કેપિટલ અને સ્મોલ, તો અહીંયા આવશે ગોળ અને પીળો. કેપિટલ, કેપિટલ, સ્મોલ અને સ્મોલ, આ ગોળ, બંને સ્મોલ છે ને એટલે અહીંયા આવશે લીલો. કેપિટલ અને સ્મોલ, કેપિટલ અને સ્મોલ, આવશે ગોળ અને પીળો. કેપિટલ, સ્મોલ, સ્મોલ અને સ્મોલ, અહીંયા એક એટલે ગોળ, અહીં આવશે લીલો. હવે બેટા આનો વારો, કેપિટલ સ્મોલ, કેપિટલ કેપિટલ, ગોળ પીળો, કારણ કે એક કેપિટલ છે. સ્મોલ અને કેપિટલ, કેપિટલ અને સ્મોલ, ગોળ અને પીળો. સ્મોલ સ્મોલ, કેપિટલ કેપિટલ, બે આર છે. બે આર હોય ને બેટા એટલે ખરબચડો, બે આર સ્મોલ છે એટલે ખરબચડો આવશે. કેપિટલ છે એટલે પીળો, બે આર સ્મોલ છે, કેપિટલ અને સ્મોલ, આવશે ખરબચડો, અહીં આવશે પીળો. હવે બેટા કેપિટલ અને સ્મોલ, કેપિટલ અને સ્મોલ, પીળો અને ગોળ, કેપિટલ અને સ્મોલ, બંને સ્મોલ, આવશે ગોળ અને લીલો. સ્મોલ સ્મોલ, કેપિટલ સ્મોલ, આર આર એટલે ખરબચડો. અને અહીંયા આવશે એક કેપિટલ છે, આ કેપિટલ છે એટલે પીળો. હવે અહીંયા બે સ્મોલ, બે સ્મોલ, અહીંયા આવશે ખરબચડો અને અહીં આવશે લીલો. તો બેટા ચાર પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ. કેવી કેવી? ગોળ પીળો, ગોળ લીલો, ખરબચડો પીળો, ખરબચડો લીલો. હવે જો ખરબચડો લીલો આર્યો એક જ છે. હવે ખરબચડો પીળો હતો, ખરબચડો પીળો, ખરબચડો પીળો એટલે આર્યો એક, ખરબચડો પીળો એટલે બે, ખરબચડો પીળો એટલે ત્રણ. હવે ગોળ લીલો હતો, ગોળ લીલો આર્યો, ગોળ લીલો એક, આ ગોળ લીલો એટલે બે, ગોળ લીલો એટલે ત્રણ. તો વાહે કેટલા વહીતા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, આના પાંચ, છ, સાત, આઠ અને નવ, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ, આ નવ પરિણામ આર્યા. તો સોળમાંથી નવ ઊંચા ગોળ પીળા, સોળમાંથી ત્રણ ગોળ લીલા, સોળમાંથી ત્રણ ખરબચડા પીળા અને સોળમાંથી એક કેવા છે? ખરબચડો લીલો. તો બેટા શબ્દ ઉપર ભાર મૂકવો આપણે કે મેન્ડલ દ્વારા કરવામાં આવેલ પહેલા પ્રયોગના આધારે કહી શકીએ
एफ टू संतति में केटलाक छोड़ पीड़ा रंगना गोलाकार बीज धरावता केटलाक लीला अने खरबचड़ा होय परंतु एफ वन पेढ़ीना छोड़ नव संयोजन बरतावशे केवु नव संयोजन पितृमां कहेवाता गोड़ पीड़ो पितृमां केवा छे गोड़ अने पीड़ो तो गोड़ अने पीड़ो आर्या पितृमां छे खरबचड़ो लीलो तो खरबचड़ो लीलो पण आर्या आ खरबचड़ो लीलो आ खरबचड़ो लीलो तो संततिनी अंदरमां गोड़ अने लीलो खरबचड़ो अने पीड़ो कलर दर्शावे छे आ नवा जनीन आव्या अहींया पितृपेटी में जुओ गोड़ छे पीड़ा आरे जतो तो हवे गोड़ छे ए अहींया लीला आरे छे जुओ छे पितृपेटी में खरबचड़ो लीला आरे छे जुओ खरबचड़ो लीला आरे तो अहींया नवी संतति में खरबचड़ो छे पीड़ा साथे छे तो आवी रीते एफ टू संततिना केटलाक छोड़ पीड़ा रंगना गोड़ाकार बीज धरावता होय केटलाक लीला रंगना खरबचड़ा बीज धरावता होय एफ टू में नवा छोड़ छे तेमाना केटलाक छोड़ पीड़ा खरबचड़ा छे केटलाक छोड़ लीला गोड़ाकार छे आम पीड़ा अने लीला रंगनुं लक्षण गोड़ाकार अने खरबचड़ा बीजना लक्षण स्वतंत्र रीते आनुवंशिकता पामे छे अहींया तमारो प्रश्न पूरो थयो हवे बेटा कदाच तमने आ प्रश्न बीजी रीते पण पूछाय बराबर बे लक्षणोनी બે જનીનોની સ્વતંત્ર આનુવંશિકતા સમજાવો તો સ્ક્રીનશોટ પાડી લેવો હોય પ્રસ્તુત ટોપિકનો તો પાડી લ્યો બરાબર છે અને આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લ્યો એટલે તમને સહેલું પડે ઓકે બેટા સ્ક્રીનશોટ પાડી લીધો હશે